जीके विथ एममा आप सबनुं स्वागत छे। मित्रो, आजना विडियोमां भारतनुं बंधारण आपणे जोईशुं अने तेनी अंदर खूब ज अगत्यनो मुद्दो एटले उपराष्ट्रपति विशे संपूर्ण माहिती मेळवी छूं। आ एवो टॉपिक छे जे वारंवार परीक्षामां पूछाय छे अने आवनार परीक्षा माटे मोस्ट आईएमपी रहेशे। विडियो व्यवस्थित जोजो केम के लास्टमां तमारी टेस्ट पण लेवामां आवशे। आ विडियोनी अंदरथी त्यां प्रश्नो पूछाय छे। आनी पीडीएफ पण तमने प्रोवाइड करवामां आवशे। कई रीते मळशे ए पण आपणे आगळ जोईशुं। उपराष्ट्रपतिनुं पद अनुच्छेद 63 मुजब होय छे। क्या अनुच्छेदमां उपराष्ट्रपतिनुं पद आवेलुं छे? अनुच्छेद 63। भारतना राष्ट्रपति पछी बीजुं सर्वोच्च स्थान उपराष्ट्रपतिनुं छे। भारतना प्रथम पुरुष छे ते राष्ट्रपतिने कहेवामां आवे छे, परंतु बीजा नंबरना पुरुष छे ते उपराष्ट्रपति होय छे। अनुच्छेद 64 अन्वये तेओ राज्यसभाना सभापति बने छे, जेमां अमेरिकानी प्रथानुं अनुसरण जोवा मळे छे। राज्यसभाना सभापति कोण होय छे? तो उपराष्ट्रपति होय छे अनुच्छेद 64 मुजब। अनुच्छेद 65 अन्वये अमुक परिस्थितिमां राष्ट्रपतिना पदनी जवाबदारी पण उपराष्ट्रपति छे ते संभाळे छे। उपराष्ट्रपतिनी चूंटणी अनुच्छेद 66 मुजब थाय छे। उपराष्ट्रपतिनी चूंटणी उमेदवारनी पसंदगीनो क्रम बतावती क्रमिक मतनी पद्धतिथी संसदना बंने गृहोनी संयुक्त बैठकमां गुप्त मतदान पद्धति प्रमाणे थाय छे। संसदना बंने गृहो एटले क्या गृहो? लोकसभा अने राज्यसभा बंनेनी संयुक्त बैठक थाय छे अने गुप्त मतदान द्वारा आ चूंटणी छे ते करवामां आवे छे, जेमां मात्र लोकसभा अने राज्यसभाना सभ्यो भाग लई शके छे। उपराष्ट्रपतिनी लायकात, तेओ भारतीय नागरिक होवा जोईए, 35 वर्ष पूरा करेला होवा जोईए, एटले ओछामां ओछी 35 वर्ष उमर थयेली होवी जोईए। तेओ राज्यसभाना सभ्य થઈ શકે તેવી લાયકાત ધરાવતા હોવા જોઈએ તથા મતદાર મંડળના 20 સભ્યોની દરખાસ્ત તથા બીજા 20 સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે। ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારે રૂપિયા 15,000 ડિપોઝિટ ભરવી પડે છે। કુલ મતદાનના ઓછામાં ઓછા 1/6 એટલે કે 6% જેટલા મત ન મળે તો ડિપોઝિટ છે તે જપ્ત થઈ જાય છે। કોઈ સરકારી ખાતામાં લાભનો હોદ્દો ધરાવતા ન હોવા જોઈએ, એટલે કે સરકારી નોકરિયાત ન હોવા જોઈએ। ઉપરાષ્ટ્રપતિના કાર્યો, અનુચ્છેદ 64 અન્વયે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે, એટલે રાજ્યસભાના સભાપતિ તરીકે તેઓ કાર્ય કરે છે। અનુચ્છેદ 65 અન્વયે જો રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું પદ સંભાળે છે। આ સમયે તેઓને રાષ્ટ્રપતિનો દરજ્જો અને વેતન તથા ભથ્થાઓ છે તે મળે છે। કોનો પગાર મળે? રાષ્ટ્રપતિનો પગાર અને ભથ્થા બધા મળે છે। તેઓ મહત્તમ 6 મહિના સુધી રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળી શકે છે, વધુમાં વધુ 6 મહિના સુધી રહી શકે। ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિની રૂએ વેતન ભથ્થા પ્રાપ્ત થાય છે, એટલે ઉપરાષ્ટ્રપતિના વેતન ભથ્થા નથી હોતા, પણ રાજ્યસભાના સભાપતિના જે વેતનને ભથ્થા હોય તે ઉપરાષ્ટ્રપતિને મળે છે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વડાપ્રધાન જો સંસદના સભ્ય ન હોય તો તેઓ મતદાન કરી શકતા નથી, સંસદના સભ્ય હોવા જરૂરી છે, એટલે કે રાજ્યસભા અથવા તો લોકસભામાંથી ચૂંટાયેલા હોવા જોઈએ। ડૉક્ટર રાધાકૃષ્ણન અને ડૉક્ટર હામિદ અંસારી 2 વાર ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે, તો આ 2 જ વ્યક્તિ એવા છે, ડૉક્ટર રાધાકૃષ્ણન અને ડૉક્ટર હામિદ અંસારી, જે 2 વાર ઉપરાષ્ટ્રપતિ બન્યા છે। કે આર નારાયણ તથા ડૉક્ટર ઝાકિર હુસેન બંને રાજદૂતો અને હાઈ કમિશનરો રહ્યા બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા હતા। ઉપરાષ્ટ્રપતિના પદની મુદ્દત, તેમના હોદ્દાની મુદ્દત 5 વર્ષની છે। ઉપરાષ્ટ્રપતિ રાજીનામા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને લખેલા રાજીનામા દ્વારા અથવા તો અવસાન થવાથી અથવા તેમને દૂર કરવાથી તેઓ દૂર થઈ શકે છે। જો ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો કોને આપે? તો રાષ્ટ્રપતિને આપે છે, અને રાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો તે ઉપરાષ્ટ્રપતિને આપે છે, બંને સામસામે યાદ રાખી લેજો। અનુચ્છેદ 67 અન્વયે રાજ્યસભાના જે તે વખતના તમામ સભ્યોની બહુમતીથી અને લોકસભાની સંમતિથી પસાર કરાયેલા ઠરાવથી ઉપરાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે। અનુચ્છેદ 68 અન્વયે ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત પૂરી થતાં પહેલાં ચૂંટણી કરી દેવામાં આવે છે, એટલે કે ઉપરાષ્ટ્રપતિનો
કાર્યકાળ ચાલુ હોય ત્યારે જ તેની ચૂંટણી કરી દેવામાં આવે છે, એટલે નવા ઉપરાષ્ટ્રપતિ આવી જાય છે અનુચ્છેદ 68 મુજબ। મૃત્યુ કે રાજીનામું કે પદભ્રષ્ટ અથવા બીજા કારણે તેમના હોદ્દાની ખાલી પડેલ જગ્યા માટે ખાલી પડેલ તારીખથી બનતી ત્વરાએ એટલે જેટલું બને તેટલું જલ્દી જગ્યા ભરવા ચૂંટણી કરાય છે। અનુચ્છેદ 69 અન્વયે ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે। તો ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ લેવડાવે છે। અને રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં ક્રમશઃ આપવાનો છે। કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે? રાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે તેનો હોદ્દો કોણ સંભાળે છે? ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલી હોય છે? અને ચોથો પ્રશ્ન, ઉપરાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવે છે? ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં લખી આપવાના છે। જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો। આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામમાં તમે જીકે વિથ એમ સર્ચ કરી અને પીડીએફ છે તે મેળવી શકો છો, અથવા તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી પણ તમે જોડાઈ અને મેળવી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।